તો આજથી તલાટીઓની આ ચોક્કસ મુદ્દતની હડતાલ છે અને એક વખત આપવામાં આવ્યા હતા આવેદનપત્રો તો 9 મહિનાથી થવા માગણીઓ ન સંતોષાય હોવાને કારણે આજથી તલાટીઓ આ ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. મહત્વના સમાચાર છે, આજથી તલાટીઓ પણ ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. અનેકવાર પત્રો લખવામાં આવ્યા હતા, આવેદન લખવામાં આવ્યા હતા, છતાં પણ કોઈ પણ લોકોએ કાને વાત ન ધરી હતી. 9 મહિનાથી પણ માગણીઓ ચાલી રહી હતી, છતાં પણ માગણી સંતોષવામાં આવી નથી. માગણીઓ પૂર્ણ ન થતાં હડતાલમાં કર્મચારીઓ ઉતર્યા છે. ગુજરાતમાં 9,500 જેટલા તલાટીઓ આ હડતાલમાં જોડાયા છે. અચોક્કસ મુદત હડતાલ પર તલાટીઓ ઉતર્યા છે. 9 મહિના થવા છતાં માગણીઓ નથી સંતોષાય, તેને કારણે હવે જે તલાટીઓ છે તે પણ અચોક્કસ મુદત પર ઉતરી ગયા છે. મુદત કોઈ પણ નક્કી કર્યા વગર હડતાલ પર ઉતરી ગયા છે. તો હડતાલમાં ગુજરાતના 9,500 જેટલા તલાટીઓ પણ જોડાયા છે. મહત્વના સમાચાર છે, કારણ કે છેલ્લા 9 માસથી પણ વધુ સમયથી તલાટીઓ હડતાલ પર બેઠા છે, ત્યારે હડતાલ ન સંતોષાતા હવે અચોક્કસ મુદ્દતની હડતાલ પર તલાટીઓ ઉતરી ગયા છે. અમારી મુખ્ય માગણીમાં 2004 પોતની સળંગ નોકરીનો પ્રશ્ન છે. બીજો મુદ્દો અમારો પ્રથમ ઉચ્ચતરમાં પરીક્ષા રદ કરવી. ત્રીજો મુદ્દો છે અમારો પંચાયત તલાટીને રેવન્યુ તલાટી મર્જ કરવા અથવા તો એમને જે પગાર આપવામાં છે પગાર ધોરણ આપવું અને જોબ ચાર્ટ જુદો કરવો. ચોથો મુદ્દો છે કે અમને પરીક્ષા પાસ કરેલી તારીખથી નહીં પણ 12 વર્ષે અમને ઉચ્ચતર મળવું જોઈએ.